રાંદેર પોલીસ પર હુમલો કરી આરોપી આરીફ કોઠારીને છોડાવનાર મહિલા સહિતના ટોળા વિરુદ્ધ રાંદેર પોલીસે ગુનો દાખલ કરી દસ આરોપીઓની ધરપકડ કરી છે તો ભાગતી વેળાએ આરીફે ટોળાને ઉશ્કેરતા કહ્યું હતું કે એન લોકો કો છોડના નહીં નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ પર ટોળાએ હુમલો કરી આરીફને છોડાવી ગયા હતા ટોળાએ પોલીસને આરીફ કોઠારી છોડ દો કહી હોબાળો કર્યો હતો જોતામાં ટોળાએ પોલીસને પણ ઘેરી મારામારી કરી આરીફને છોડાવી ગયા હતા આરીફે ભાગતી વેળા ટોળાને કહ્યું કે ઇન લોકો કો છોડના નહીં એમ કહી ઝૂંપડપટ્ટીમાં ભાગી છૂટ્યો હતો ટોળા સામે પોલીસના માત્ર પાંચ જવાન હતા રાંદેર પોલીસ પ્રાઇવેટ કારમાં સિવિલ ડ્રેસમાં પકડવા ગઈ હતી તો અગાઉ પણ આરીફનો ભાઈ સજીવ લાજપોર જેલની બહાર પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો રાંદેર પીએસઆઈ હડિયાએ ફરિયાદ આપતા આરીફ ગુલામ મોહમ્મદ કોઠારી શાહીન મુનાફ શેખ શાહીનો પુત્ર મોહમ્મદ મોહમ્મદનો ભાઈ આફતાબ ઉર્ફે ગોલુ મોહસિન સનાઉલ્લા પઠાણ રૈયાઝ આરિફ મુખ્તાર સત્તા શેખ ફરહાન કુરેશી અશોક દોડીરામ કોંકણે મયુર હિલાલાલ ભાલે હુસેન અસલમ ખાન ઇમરાન અસલમ ખાન ઇસ્માઈલ હુસેન પઠાણ અન્સારી હુસેન કંજર અને વસીમ સુલ્તાન શેખની સામે રાઇટિંગનો પોલીસે ગુનો નોંધી દસને ઝડપી પાડ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા